નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા વિષય સવાલ છે સંચાલન એક વ્યવસાય છે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે પહેલાં તો આપણને વ્યવસાયની વ્યાખ્યા રજૂ કરી કે કોઈપણ ક્ષેત્રની અંદર વિશિષ્ટ જ્ઞાન મેળવવું હોય જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવો હોય ને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો આવી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે વ્યવસાય ડોક્ટર વકીલ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઇજનેરો વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ છે ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં કેટલાક લક્ષણો જોવા મળે છે તો કયા લક્ષણ જોવા મળે એનો અભ્યાસ કરીએ પહેલું છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે દાખલા તરીકે વકીલના વ્યવસાય માટે એલ ની પદવીની જરૂર છે ડોક્ટરના વ્યવસાય માટે એમબીબીએસ એમડી કે એમએસની પદવી મેળવવી પડે તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમબીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવવી પડે છે એટલે એનો મતલબ એવો થયો કે સૌપ્રથમ વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે છે બીજું છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે કોઈપણ વ્યવસાય કરતાં પહેલાં એનો અનુભવ એની તાલીમ મેળવવી પડે એમ સંચાલન કરતા પહેલાં સૌપ્રથમ તાલીમ અને અનુભવ મેળવવા પડે છે તો જ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધનમાં વધારો થાય છે વ્યવસાયી મંડળ વિવિધ વ્યવસાયના ક્ષેત્રમાં જે મંડળ છે એમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળ છે જુદા જુદા ધંધાકીય એકમમાં જેવી રીતે મંડળ હોય એમ સંચાલનમાં પણ મંડળ છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કામ કરે છે આ મંડળનું કામ શું છે તો કે વ્યક્તિને શિક્ષણ અને તાલીમ આપે છે ભારતમાં સંચાલન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે તો આ વ્યાવસાયિક મંડળો જે છે એનું કામ શું છે તો કે સંચાલનનું શિક્ષણ આપે છે સંચાલન વિશે તાલીમ આપે છે જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે આચાર આચારસંહિતાનું પાલન દરેક વ્યાવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર આચારસંહિતા એટલે નીતિ નિયમો ઘડે છે દરેક સભ્યએ તેનું પાલન કરવાનું ફરજિયાત છે એટલે દરેક વ્યવસાયિક વ્યક્તિએ આ જે કંઈ પણ આચાર આચારસંહિતા ઘડાય નીતિ નિયમો ઘડાય એનું એણે પાલન કરવું પડે પાંચમો નૈતિક જવાબદારી વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહે નૈતિક જવાબદારી અદા કરે એ જરૂરી છે વ્યવસાય વસ્તુ એવી છે કે એમાં નીતિમત્તાની જરૂર છે અને કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિએ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહેવું પડશે અને નૈતિકતાની જવાબદારી નિભાવવી પડશે દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવો અસિલ એટલે એનો ગ્રાહક તો ઉપરોક્ત લક્ષણો જોતા જણાય કે સંચાલન એ પણ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે જેનો લાભ વ્યક્તિ સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે